કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જે ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય તો પહેલાં આપણી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરીને અમે જે વિડીયો મૂકી તે સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આપણા વિસ્તારને અનુકૂળ જે પાકોનું વાવેતર થાય છે તેના રોગજીવાતના પ્રશ્નો અને તેના નિયંત્રણ વિશે આપણે પ્રગતિશીલ ખેડૂતોના મુલાકાતી વિડીયો તેમજ ખેડૂતોને સીધા ઉપયોગી થાય તેવા ત્રણસોથી વધુ વિડીયો આપણે આપણી ચેનલમાં બનાવેલા જ છે તેની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું અને આપણે જે શિયાળુ પાકોમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પકડ જમાવી રહ્યો છે તેઓ મરી મસાલાનો પાક કહી શકાય તેવો જીરુનો પાક રહ્યો છે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે જીરુનો પાક છે તે ખૂબ જ સંવેદનશીલ અને જો આપણે કહેવાય ને કે જીરું છે તે કાઢીએ ત્યારે ખબર પડે કે કેટલું થયું આપણે અનેક પાકોમાં અંદાજ છે તે આપણે છોડ ઉગી ગયા હોય આપણો જે પાક ઉગી ગયો હોય તેના બાદ આપણે કાઢી શકતા હોય કે અંદાજે આપણે તારણ છે તે મેળવી શકતા હોય દાખલા તરીકે મગફળી છે તો કે પંદર થી પચીસ ત્રીસ મણ ની આસપાસ થઈ જશે જો સારો વરસાદ થાય તો કપાસ છે તે વીસ પચીસ કે ત્રીસ પાંત્રીસ મણ ની આસપાસ આપણે થઈ શકશે જો ગુલાબી ઈયળ ન આવે તો પરંતુ જીરો નો પાક ખેડૂત મિત્રો એવો છે કે આમાં ભલભલા નિષ્ણાંતો પણ છે તે કહેવાય ને કે વર્તારો છે કે વિઘે કેટલું ઉતરશે તેનો અંદાજ કોઈ આપી શકતું નથી કારણ કે જીરું એટલો સંવેદનશીલ પાક છે કે દાણા અવસ્થાએ પણ ઘણી વખત જો રોગ લાગે તો આપણે ગુમાવી બેસતા હોય છે કહેવાય ને કે મોઢે આવેલ કોળીઓ ઝૂંટવી જતો હોય તો તે જીરુંનો પાક છે વળતર પણ સારું છે જો આપણે સારા રોગ જીવાતથી રક્ષણ મેળવી શક્યા હોય તો બાકી ઘણી બધી નુકસાની છે તે અનેક પાકો કરતા વધારી દેતો હોય છે તો આજે આપણે આજ પાકની વાત કરવી છે કે સાહસ કરીને પણ જે પાણીદાર અને ખેતીમાં કરી છૂટવું છે અને પોતાની આગવી કોઠાસૂજ અને મહેનત કરવાની જે આતુરતા છે તેવા સફળ ખેડૂત મિત્રો છે તે જીરું જેવા જોખમી પાકની પણ સફળતાથી ખેતી કરતા હોય છે અને સરસ મજાનું ઉત્પાદન પણ લેતા હોય છે તો આપણે અગાઉ પણ જીરુમાં જે સુકારો રોગ આવતો અટકાવવા માટે ખેડૂત મિત્રો કેવા પગલા ભરી શકીએ તો જીરુનો પાકમાં સુકારાનો જે રોગ છે તે આવતો અટકી શકે તેનો પણ આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકશું તે પણ તમે ખેડૂત મિત્રો જોજો અંદાજે આપણો તે વિડીયો અઢાર હજાર છસોથી થી ખેડૂત મિત્રો વધારે જોઈ ચૂક્યા છે અને આપણે કાળી ચરમીનું જે આપણે ચરમીનો રોગ છે તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તેનો પણ અમે વિડીયો છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકશું તે પણ તમે ખોલજો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે જે ખૂબ જ અગત્યનો અને મહત્વનો કહી શકાય તેવો ભૂખી છારો રોગ છે તે પણ જોવા મળતો હોય છે ખેડૂત મિત્રોનું ધ્યાન માત્ર કાળી ચરમી એટલે કે કાળીઓ જેને આપણે ચરમી કહી છીએ અને સુકારો તે બે રોગ ઉપર જ ધ્યાન કેન્દ્રિત ખેડૂત મિત્રો કરતા હોય છે પરંતુ ભૂખી છારો નામનો જે રોગ છે તે પણ એટલો જ માવજત માગી લીધે તેવો છે કારણ કે ભૂકી રોગ છે તે આડકતરી રીતે આપણને ઘણું બધું નુકસાન જીરાના પાકમાં પહોંચાડી દેતો હોય છે તો મિત્રો ખાસ કરીને રોગ છે જે ઇરીસિફી પોલીગોની નામની ફૂગથી થાય છે હવે ખાસ કરીને જો અનુકૂળ વાતાવરણમાં આ રોગની જો શરૂઆત થઈ જાય તો તેમાં ખાસ કરીને નીચેના પાન પર થાય છે પાન ઉપર ફૂગની સફેદ રંગની વૃદ્ધિ છે તે ખેડૂત મિત્રો આછા મલમલ જેવી થયેલી જોવા મળતી હોય છે ફૂગની જે વૃદ્ધિ વાળો ભાગ છે તે સફેદ એટલે કે ધોળો હોય છે પાન પર એક બે જગ્યાએ રોગની શરૂઆત થતી જોવા મળે છે જેમ જેમ સમય જતો જાય તેમ ફૂગની જે વૃદ્ધિ છે તે છોડના પાન કુમળી ડાળીઓ તેમજ બીજ ઉપર પણ જોવા મળે છે છોડ ઉપર ખેડૂત મિત્રો સફેદ પાવડર છાંટેલો હોય તેવું દેખાય છે સમય જતાં આ સફેદ રંગની જે વૃદ્ધિ છે તે રાખોડિયા રંગમાં ફેરવાઈ જાય છે એટલે ખેડૂત મિત્રો રાખોડિયું પણ કહેતા હોય છે છોડનો વિકાસ અટકે છે રોગ વહેલો લાગે તો દાણા બેસતા નથી અને જો દાણા બેસેલા હોય તો તેના પર વૃદ્ધિ થાય છે અને તે સફેદ રંગના થઈ જાય છે પૂરતો વિકાસ થતો નથી એટલે વજનમાં પણ સાવ હલકારીએ છે અને જે દાણાની ગુણવત્તા છે તે હલકા પ્રકારની થઈ જાય છે હવે તેનું નિયંત્રણ છે તે ખેડૂત મિત્રો નોર્મલ દવા ફૂગનાશક દવાઓથી પણ થઈ શકે છે ખાસ કરીને જો આપણે વાત કરી તો કે જ્યારે ઝાકળ હોય તે સમયે છોડ ઉપર જો આપણે દ્રાવ્ય ગંધકનો છંટકાવ કરી તો જ્યારે પાન ઉપર પાણી પડેલું હોય તો ભૂકી છે તે સારી રીતે ચોટી જાય એટલે કે ઝાકળ હોય તે સમયે ખાસ કરીને જે દ્રાવ્ય ગંધક છે તેનો છંટકાવ પણ તમે કરી શકો છો અથવા તો યઝા કોનાઝોલ તે કિંમતમાં ખૂબ સસ્તી છે અને સિસ્ટમિક ફૂગનાશક છે એટલે છોડમાં ખૂબ સારી રીતે ઉતરી જાય છે અને આ બંનેમાંથી જે આપણે વાત કરી કે દ્રાવ્ય ગંધક છે એટલે કે જે દ્રાવ્ય સલ્ફર છે તે અથવા તો હેક્ઝાકોનાઝોલ આ બંને દવાઓમાંથી કોઈપણ એક ફૂગનાશક પસંદ કરીને ભૂખી જે રોગ છે તેને આપણા જીરુના પાકમાં આવતો અટકાવી શકીએ છીએ અને નજીકના એગ્રોમાંથી સરળતાથી મળી રહે તેવી દવા છે કોઈ પણ સારી કંપનીની બંનેમાંથી કોઈ એક ફૂગનાશક તમે પસંદ કરો અને સારામાં સારું નિયંત્રણ છે તે ભૂકી જે રોગ છે તેમાં મેળવો આપણો હેતુ હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવા જ વિડીયો બનાવવાનો રહ્યો છે મિત્રો આપણે કાળી ચરમી માટે ઘણી બધી દવાઓનો છંટકાવ કર્યો ખાસ કરીને એજોક્સીસ્ટ્રોબિન છે પ્રોપીને મેટીરામ પ્રોપીકોનાઝોલ અથવા તો મિક્સ કોમ્બિનેશન જે આવે છે તેનો છંટકાવ પણ ખેડૂત મિત્રોએ કર્યો છે ઘણી વખત એવું થાય કે કાળી ચરમીની દવા અને ભૂકી છારાની સિસ્ટેમિક અને કોન્ટેક્ટ બંને રોગમાં કામ આપે તેવા ફૂગનાશકો બજારમાં મળતા હોય તો તેનો પણ તમે ઉપયોગ છે તે ખેડૂત મિત્રો કરી શકો છો આપણે હંમેશા ખેડૂત મિત્રો ઓછા ખર્ચમાં સારામાં સારું નિયંત્રણ છે તે મેળવે અને ખેતી ખર્ચ ઘટાડે અને ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ આશય સાથે આપણે પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતો ગોઠવતા જ હોય છે અત્યારે આપણને એમ લાગ્યું કે આપણા વિસ્તારમાં જીરૂનો પાક પણ ખૂબ સારી રીતે વાવેતર થયેલું છે તો ભૂકીછરો રોગ છે તેના વિશે આપણે જે કંઈ જાણતા હતા તેટલી માહિતી તમારા સુધી આપણે પહોંચાડી તો આ વિડીયો તમને કેવો લાગ્યો

કે જે કિંમતમાં સસ્તી છે અને સારામાં સારું કામ આપતી હોય તેવી ભલામણ કરેલી ફૂગનાશક દવાઓ જંતુનાશક દવાઓની વાત આપણે કરતા રહી છીએ તો આ વિડીયો તમને ખરેખર સારો લાગ્યો હોય તો લાઇક આપી દેજો અને આગળ ફોરવર્ડ કરજો મોકલજો જેથી અનેક ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડાઈ શકે અને નવું નવું જાણી શકે થેન્ક યુ ખેડૂત મિત્રો